હું જીગ્ના જેઠવા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની વિષય સંસ્કૃતમાં પાઠ 7 સુક્તયઃ એટલે કે સુવચનો ભાગ 2 વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં ભાગ 1 માં આપણે સુક્તયઃ સુવચનોમાં 1 થી 7 વાક્યમાં 1 2 અને 3 વાક્યનું શબ્દાર્થ ભાવાર્થ અને ભાષાંતર સમજ્યા હતા. આજે આપણે ભાગ 2 માં 4 અને 5 વાક્યનો ભાષાંતર ભાવાર્થ અને શબ્દાર્થ વિશે અભ્યાસ કરીશું. તો ચાલો મારી સાથે પાઠ્યપુસ્તક ખોલો અને અભ્યાસ કરો. પાઠ 7 સુક્તયઃ સુવચનો. જ્ઞાનમ ભારહ ક્રિયામ વિના જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી આપદી મિત્ર પરીક્ષા. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ બુદ્ધિઃ યસ્ય બલમ તસ્ય સંડેધ શક્તિઃ કલો યુગે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 7 સુક્તયઃમાં ભાગ 1માં 3 વાક્યો 1 2 અને 3 વાક્યો તેના વિશે અભ્યાસ કર્યા હતા. તો ચાલો પ્રથમ આપણે એ 3 વાક્યનું પુનરાવર્તન કરી લઈએ. પ્રથમ હતું જ્ઞાનમ ભારહ ક્રિયા વિના, તેનું આપણે શબ્દાર્થ ભાષાંતર અને ભાવાર્થ પણ સમજ્યા હતા કે ક્રિયા વગર જ્ઞાન ભારરૂપ છે, અર્થાત અમલમાં મૂક્યા વિનાનું જ્ઞાન બોજારૂપ બને છે. ત્યારબાદ બીજું, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી, તેનું પણ આપણે શબ્દાર્થ ભાષાંતર અને ભાવાર્થ સમજ્યા હતા. ત્યારબાદ ત્રીજું, આપદી મિત્ર પરીક્ષા, આપત્તિમાં આફત વખતે મિત્રની પરીક્ષા થાય છે, તેનું આપણે શબ્દાર્થ ભાષાંતર અને ભાવાર્થ સમજ્યા હતા. હવે આપણે ચોથું વાક્ય જોઈએ, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શબ્દાર્થ જોઈશું, શ્રદ્ધાવાન એટલે કે શ્રદ્ધાવાળો પુરુષ, જેને પોતાનામાં વિશ્વાસ હોય તેવો માણસ, અને લભતે એટલે કે મેળવે છે કે પ્રાપ્ત કરે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ ભાષાંતર કરીએ તો શ્રદ્ધાવાળો કે આત્મવિશ્વાસવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તો ચાલો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ એટલે કે શ્રદ્ધાવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે તેનો ભાવાર્થ સમજીએ. જે વ્યક્તિમાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ હોય છે તે વ્યક્તિ જ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે. જે વ્યક્તિમાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ સેલ્ફ કોન્ફિડન્સ હોય છે તે વ્યક્તિ જ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે. શ્રદ્ધા મનુષ્યને આંતરિક શક્તિ આપે છે. શ્રદ્ધા દ્વારા કઠિન જ્ઞાન પણ વ્યક્તિ સુગમતાથી પ્રાપ્ત કરી શકે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે યો યચ્છદ્ર સ એવ સહ, યો યચ્છદ્ર સ એવ સહ, અર્થાત જેની જેવી શ્રદ્ધા હોય છે તેવો જ બને છે. જેની જેવી શ્રદ્ધા હોય છે તેવો જ બને છે. આમ ગુરુમાં કે તત્વમાં શ્રદ્ધા ધરાવતો માણસ જ સાચું જ્ઞાન મેળવી શકે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાવાળો આત્મવિશ્વાસવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે. ત્યારબાદ પાંચમું વાક્ય, બુદ્ધિઃ યસ્ય બલમ તસ્ય. બુદ્ધિઃ યસ્ય બલમ તસ્ય.
શબ્દ અર્થ જોઈએ તો યસ્ય એટલે જેની કે જેની પાસે, તસ્ય એટલે કે તેનું તેની પાસે, બુદ્ધિઃ યસ્ય બલં તસ્ય, ભાષાંતર છે જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે, જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે। વિદ્યાર્થી મિત્રો તેનો ભાવાર્થ સમજીએ। આ સૂક્તિ બુદ્ધિનો મહિમા વર્ણવે છે। આ સૂક્તિ બુદ્ધિનો મહિમા વર્ણવે છે। વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે। વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે। શારીરિક બળ કરતાં બૌદ્ધિક શક્તિ ચડિયાતી હોય છે। શારીરિક બળ કરતાં બૌદ્ધિક શક્તિ ચડિયાતી હોય છે। માણસ બુદ્ધિ વડે કોઈ પણ કાર્ય સરળતાથી પાર પાડી શકે છે। માણસ બુદ્ધિ વડે કોઈ પણ કાર્ય સરળતાથી પાર પાડી શકે છે। માટે માણસે પોતાની બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ। માટે માણસે પોતાની બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ। બુદ્ધિઃ યસ્ય બલં તસ્ય, જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે। વિદ્યાર્થી મિત્રો આપણે સંસ્કૃત સાહિત્યમાંથી 5 વાક્યોનો અભ્યાસ કર્યો। પહેલા પ્રથમ વિભાગમાં આપણે 1, 2 અને 3 વાક્યનો સુંદર રીતે આપણે તેનો શબ્દાર્થ અને ભાવાર્થ અને ભાષાંતર સમજ્યા હતા। આજે આપણે ભાગ 2માં 4 અને 5 વાક્યનું શબ્દાર્થ, ભાષાંતર અને ભાવાર્થ સમજ્યા। આગળ આપણે 6 અને 7 વાક્યનું શબ્દાર્થ, ભાષાંતર અને ભાવાર્થ સમજીશું ભાગ 3માં। થેન્ક યુ।